ગુજરાતમાં નકલી નકલી વચ્ચે ડાંગ જિલ્લામાં આવ્યો નકલી જમીન દસ્તાવેજ કોમ્પાઉન્ડ. આદિવાસી 73A જમીનમાં ટેન્ટ હાઉસ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડીની ઘટના સામે આવી છે. સાપુતારાના તરેટી વિસ્તારના આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નંબર 121 વાળી જમીનને બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો નીકળતા મહેસૂલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી. સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે 5 ઇસમો સામે નોંધાવી ફરિયાદ. સાપુતારા પોલીસે તપાસ હાથ ધરતા આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા. ત્યાં કોઈકે પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એમાં જે જમીન છે, જે આદિવાસીની જમીન છે, એ જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે. એટલે કલેક્ટરશ્રી સાહેબના ધ્યાનમાં આવતા મામલતદાર સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર. એ પૈકી 5 એટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એનેનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે, ફેક કોર્સ તૈયાર કર્યો છે, અને જમીન એને થયા એને થયા વગર જ બંધકામ એમણે શરૂ કરી દીધું છે. તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે. એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણભાઈ ગુજાભાઈ દેશમુખ અને ત્યાર પછી મહેશભાઈ દામોદભાઈ પવાર, પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ, એક સુરતના છે અવધેશભાઈ અને રાજુભાઈ એસ ભોઈએ, આ 5 જણા વિરોધમાં ફરિયાદ અત્યારે આપી છે. દસ્તાવેજી આ જે બનાવ જે છે 28/6 પહેલાનો છે, એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે. નવા જે કાયદો છે બીએમએસએસ મુજબના, અને આ જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે, એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટક કરવા બાબતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ થશે. એટલે સર્વપ્રથમ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આ આરોપીની ધરપકડ.